બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના પીવાના પાણીની સમસ્યાનો અંત નથી આવ્યો. આજે પણ ધાનેરાવાસીઓ પીવાના પાણી માટે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ધાનેરામાં પીવાના અને સિંચાઈના પાણીની માંગણી સાથે છેલ્લા 15 વર્ષ ધાનેરા ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરાઈ છે, તેમ છતાં પાણીની સમસ્યા દૂર થઈ નથી. ત્યારે ધાનેરા તાલુકામાં પીવાના પાણીની સમસ્યા એ રોજની સમસ્યા બની ગઈ છે. ધાનેરામાં સિંચાઈલક્ષી અને પીવાનું પાણી મળી રહે તે માટે ધાનેરાના આગેવાનો દ્વારા આજે પણ આખરી રજૂઆત કરવામાં આવી રહી છે. જેમ છતાં ગુજરાત સરકાર ધાનેરાવાસીઓની રજૂઆતોને સાંભળતી નથી. ચાલુ વર્ષે ધાનેરા તાલુકાના ગામડાઓમાં રહેતા લોકો સરકાર પર આધાર સંખ્યા વગર પોતાનું ખર્ચે ટેન્કર મંગાવીને પીવાનું પાણી મેળવી રહ્યા છે. ધાનેરા તાલુકાની નાની ડુગડોલ ગામમાં રહેતા શ્રમિક ગરીબ પરિવારો પોતાના ખર્ચે રોજ ટેન્કર મંગાવી પાણી તરસ છીપાવી રહ્યા છે. આમ તો પાણી પુરવઠા વિભાગ વર્ષ દરમિયાન ટેન્કર દ્વારા પાણી આપ્યા હોવાના લાખો રૂપિયાના બિલ સરકારી ચોપડે ઉતારી દેતા હોય છે, અને જો ધાનેરાના ગામડાઓમાં વસવાટ કરતા લોકોના પાણી વિશે પૂછવામાં આવે કે સરકાર કે પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને કેવી મદદ પૂરી પાડવામાં આવે છે તો ગ્રાન્ટનો જવાબ આ હશે, સાંભળો. અમારા ગામમાં બહુ તકલીફ છે પાણીની. પાણી અમારા ગામના સરપંચ સાહેબે મદદ કરે પણ કોઈ પાણીની તકલીફ તોય મળતી નથી. પબ્લિકની તકલીફમાં પાણીમાં ખૂબ રાડ કરે છે. પાણી અમારા ગામમાં કોઈ જરૂર નહીં પાણી છે, પણ ખારું છે પાણી. તેની તકલીફના લફજે ભણવી તરાશ પાડે છે. અને અમારા ગામમાં શિપુ ડામનું પાણી 15-20 દિવસથી આવતું નહીં. પાણીની ખૂબ તકલીફ છે સાહેબ. પાણી પૈસાની મદદ કરીને થોડા થોડા કરીને પૈસાનું પાણીનું ટંકર લાવા છે, પણ ઘણી પબ્લિકમાં પાણીનું ટંકર બી ચાલતું નથી. અને અમારે નાહવાનો દાડા આવી ગયા છે સાહેબ. અમારી મદદ તમે કરો સરકાર સાહેબ તો બરોબર છે. કેટલો ખર્ચો કરો ટેન્કર પર? તમે કહો તો તમે કેટલો ખર્ચો અમારા ગામના મદદમાં અમે કરીએ. કેટલા પૈસા આલો ટેન્કરના તમે? કેટલા? 500 રૂપિયા આપી દે. અને 1000 રૂપિયા ભાઈ સરકાર સાહેબ મદદ અમારા ગામના મુખી સરપંચ છે એ પણ થોડી મદદ અમારી ગરીબોની કરે છે. એ પ્રમાણે અમે થોડો જીવનથી અમારા જીવ્યા છે. કોઈ જીવનમાં અમારો કોઈ આશરો નથી સાહેબ. આ ગામમાં ખૂબ તકલીફ છે પાણીની. ધાનેરા તાલુકાના એકમાત્ર નાની ડુગડોલ ગામમાં ટેન્કર આજ હોય તેવું નથી. ઘણા ખરા ગામોમાં પંચાયતના બોરવેલમાં પાણી ઊંડે જતા રહેતા સ્થાનિક ગ્રામ પંચાયત પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે, જેના કારણે પશુપાલકો તેમજ ગ્રામજનો પોતાના સ્વખર્ચે પાણીનું ટેન્કર લાવી પાણી મેળવી રહ્યા છે. પાણીના તળ ઊંડા જતા રહેતા ભૂગર્ભમાંથી આવતું પાણી પીવાલાયક હોતું નથી, જેથી પીવાના પાણી માટે નજીકના ખેતર કે અન્ય વિસ્તારમાંથી 500 રૂપિયાના ખર્ચે પાણીનું ટેન્કર લાવવું પડે છે. નાની ડુગડોલ ગામમાં ટેન્કર આવે ત્યારે લોકો પોતાના ઘરેથી પાણી ભરવા માટે વાહન લઈને દોડી આવે છે અને પીવાનું પાણી મેળવે છે. નાની ડુગડોલમાં તકલીફ બહુ છે. રોજના દાડા 3 ટંકર આવે, 500 રૂપિયા ટંકર 1500 રૂપિયા થાય બરોબર. એમાં તકલીફ બહુ પાણી રહે. હવે નાના મોટા બધે પાણી ભરવા માટે આવે, પાણી મેઠો મળતું નથી બરોબર. નર્મદા નેરનું પાણી આવતું નથી. તે વિનંતી કે ભાઈ આપ ગામમાં નાની ડુગડોલ ખાતામાં પાણી આવતું નથી. રોજના આ લોકો જે પૈસા આપે એ ક્યાંથી આપે? હા, આ લોકો પૈસા એના ઘરના આપે. સરપંચ કે મદદ કરે? સરપંચ 1 ટંકરની મદદ કરે. 3-4 ટંકર સરપંચ ક્યાંથી મદદ કરે? ગામમાં કેટલી જરૂરિયાત છે અત્યારે? ગામમાં હાલમાં જરૂર 3 ટંકરની. રોજના 3 ટંકર. કયા કયા વિસ્તારમાં આલો પાણી તમે? ગામમાં ઉપર, સોટા ઉપર અને સોરાયા ઉપર 3 જગ્યાએ. કેટલા લોકો આવતા હશે ભરવા માટે? 50-150 લોકો જેવા. 150-150 50-50 ગમકુવા પાય 50 આવે, 50 ધોરે, 50 આપણે ડેરી પર. અચ્છા, કંઈક પાણી આવે તો નળમાં કેમ? નળમાં આવે પાણી કડક, ખરેખ ખારું પાણી. ખારું પાણી એટલે મન ખરે પગ દુખે, ગુડા દુખે, ઝાડા થઈ જાય ખારું પાણી. હા, કેટલા સમયથી તમે આલો ટેન્કર? હા, ટેન્કર 1.5 કોરોનાથી મળે બરાબર. હા, બાકી પાણી નથી. પાણી મતલબ મેઠું પાણી નથી, ખારું પાણી શું કરવાનું? હા, પંચાયતનું પાણી ખરું પણ ખારું પાણી આવે. ખારું ને એમાં લાલ પાણી છે. ખારું તો ખારું પણ લાલ બહુ આવે. ધાનેરા તાલુકાના ગામડા સરપંચ કે અન્ય આગેવાનો ખર્ચને લઈ ધાનેરા પાણી પુરવઠા વિભાગનો વિશ્વાસ કરે તેમ નથી. ધાનેરા તાલુકાના શિયા ગામના ગરીબ શ્રમિક ટેન્કર ચાલકનું બિલ છેલ્લા 2 વર્ષ ધાનેરા પાણી પુરવઠા વિભાગ દ્વારા ચૂકવાયું નથી. ગરીબ ગોસ્વામી પરિવારના વૃદ્ધની વેદના ફરી સાંભળો. હા સાહેબ, હવે કાં કરવાનું છે તમારે? અમારે ટંકર પડ્યું છે, મારા માથે દીવો થઈ ગયું છે. હું ગૌસ્વામી છું, મારે હોસ્બેન્ડ બેઠી છે. કોઈ ટંકર અમે કોઈ લઈને જતો નહીં. સનપથની પાણી મન નમાયું, નેબળિયાના ખેતરોમાં એક કૂકી કૂકી ફેરવીને 200 ટંકર નમ્યો. મને મારે ગોઠિયાનું તેલ બાળીને બાળ્યું અને ટંકર પાણી નમ્યું. હવે કોઈ મારે જોણ કરતા નહીં. મેં બીવડા ધનેરે તાલુકામાં જઈને આવ્યો, કોઈ હોબળતો નહીં મારી રાડ. હું ગોસ્વામી છું, તમારે હિજે બેજે અમે કરો. કેટલા પૈસા બાકી હશે તારે? કયો પૈસા કેટલા બાકી તારે લેવાના? 1,70,000 બાકી હિ મારે. હા, કેટલો ટાઈમ થયો? કયો
કેટલો સમય થયો પૈસા બાકી એના? કેમ કેટલો સમય થયો તારે? મારી હસબન્ડ ભૂખી બેઠી છે, મારા ખેતરમાં પાણી નથી, તમારે ઈજે બે એમ કરો. હવે આ તમારી સરપંચ, સરપંચે તમને કીધું? સરપંચ ભાઈ ગયા હતા પૈસા લેવા? શું કે સરપંચ કે આલા આલા કરી, હવે કે મો તાલુકામાં જાઉં લેવા, તાલુકામાં જ લાવતા નહીં સરપંચ, ના દે તો સરપંચ કે દેતા નહીં મને. જરા મો હવે આજ રાડ કરું તમારે ધકે ગૌ સ્વામી, હું મો તમારે ઈજે બે એમ કરજો. હવે તે અત્રી મહેરબાની કરજો, મારે મારું ટંકર પીડ્યું તેલે વગર ગોઠેરું તેલ બાળી બાળી ને મનખો પાણી પાયું ને કુકામાં ખોજી ને ટંકર નમ્યો કરી પોહાસન કરી શિયાળન કરી પોહાસન બે મહિના ટંકર મારો માર્યું હોય ધોરો માય ગયું રોકે માય. આ રોડ તો હમણાં ઉગો ઊણે પોર ઉગો રોડ બી રોકે મેં ટંકર માર્યો છે. કેવો જેમ કરો પૈસા નહીં હાલતા? ના પૈસા નથી આવ્યા મને. ગોઠેરું તેલ બાળી બાળી ને પાયું મનખો પાણી સાંભળ્યું. હવે વિચારો કોણ વિશ્વાસ કરે સરકારી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનો.